જુઓ બાળકો, આજે આપણે ગુજરાતી માધ્યમમાં સામાજિક વિજ્ઞાન વિષય ધોરણ 6 એના વિશે વાત કરીશું. જો તમે પાંચમામાં પર્યાવરણને એ બધો એ રીતે અભ્યાસ કર્યો હતો બરાબર, તો આ સમાજ છે ને એક છઠ્ઠામાં તમે આવીએ ને એટલે એક નવો જ વિષય આવે છે. તો છઠ્ઠાના ધોરણના અભ્યાસમાં સામાજિક વિજ્ઞાન એક રસપ્રદ વિષય તરીકે આપણે અને સમાજ એટલે કે ઇતિહાસ વિશે આપણે જાણીશું. સમાજ વિજ્ઞાનો આપણને મનુષ્યના સામાજિક વિશ્વની માહિતગાર કરે છે બરાબર. તે આપણને ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ, એને લગતી સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની જાણકારી આપે છે. તો આ ઇતિહાસ વિષય આપણે સમાજ વિજ્ઞાન આપણા વર્તમાન જીવનનો આપણને પરિચય કરાવે છે. હવે એમાં જોઈએ કે જો આપણે કલ્પના કરીએ કે માનવી ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર, મકાનો વગેરે કેવી રીતના રહેતો હશે, અને ઇતિહાસ આપણને માનવ જીવનના આવા વિવિધ રસપ્રદ પાસાઓની જાણકારી આપે છે. અનેક યુગોના માનવ જીવનના રીતરિવાજો, માન્યતાઓ, ખોરાક અને પોશાક વિશેની માહિતી પણ આપે છે. તો આપણે કોઈ જુદા જ વિશ્વમાં આપણે વિહરતા હોય એવું આપણને લાગે છે અને એવો અનુભવ થાય છે આપણને. હવે જો એમાં આપણે જોઈએ કે આપણે ઇતિહાસ જાણવો હોય તો આપણે એના સાધનો અને સ્ત્રોત દ્વારા જાણી શકીએ છીએ બરાબર. તો ઇતિહાસ જાણવા માટે ક્યાં ક્યાં સ્ત્રોતો હોય તો એમાં જુઓ કે ચિંતને વર્તમાન પત્રમાં છે કે ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ પહેલાં જૂનું એક શહેર મળી આવ્યું. તો આપણને તરત જ આશ્ચર્ય થાય કે ભાઈ 4000 વર્ષ થયા, આપણને 2 મહિના, 5 મહિના અને વર્ષનું ગોતું હોય તો પણ આપણને એમ કે આ હવે કઈ રીતે ગોતશું ને શું કરશું ને એ રીતે આપણને ક્યારેક અડચણ પડતી હતી. તો હવે તમે વિચાર કરો કે આ 4000 વર્ષ જૂનું એક શહેર મળી આવ્યું હતું, તો એની બધી માહિતી ઇતિહાસની હતી એ લોકોએ શોધી કાઢી. તો આ કઈ રીતે શોધી હશે, તો એ કોણે અને કેવી રીતે બાંધ્યું હશે, ત્યાંના લોકો શું ખાતા હશે, શું પહેરતા હશે, એના વિશે આખા ઇતિહાસની વાત કરવામાં આવે છે. તો આપણે ઇતિહાસ કેવી રીતે જાણી શકીએ એના વિશે જોઈએ તો કે ઇતિહાસ જાણવા માટે આપણી પાસે જુદા જુદા સાધનો છે. તો સૌથી પહેલું આવે છે તાડપત્ર અને ભોજપત્ર. અત્યારે તો આપણે આધુનિક જમાનો આવી ગયો છે બરાબર, તો મોબાઈલ, ફેસબુક ને ગમે એ દ્વારા આપણે એનો ઉપયોગ કરી અને બધી રીતે સંદેશાઓ પહોંચાડતા હોય છે. તો પહેલાંના જમાનામાં લોકો શું કરતા હશે તો એના વિશે આપણે જોઈએ. તો જો એમાં પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો, જેને આપણે હસ્તપ્રત કહીએ છીએ કે જે આપણે હાથ દ્વારા લખીએ છીએ. તાડપત્રો એટલે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો, અને ભોજપત્ર એટલે હિમાલયનું જે પર્વત છે ને, તમે હિમાલય વિશે તો જાણો જ છો. તો ત્યાં હિમાલયના પર્વતોમાં એક ભોજ નામના વૃક્ષની પાતળી આંતરછાલ ઉપર લખાયેલ હસ્તપ્રતો, એ તાડના પર્ણ પર અને ભુજ જેવા વૃક્ષની છાલ પર તેઓ હસ્તપ્રત લખતા અને તેમાંથી આપણને તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે. પહેલાંના જમાનામાં જો ઋષિમુનિઓ હસ્તપ્રતથી લેખો લખતા, પછી શાહીમાં બોળીને ઓલા પીછાથી લખતા, પહેલાં કોઈ એવી બોલ પેન કે એવી કોઈ સારી પેનો મળતી નહીં આધુનિક. અત્યારે તો આપણે ઘણી જેલ પેનો ને ઓલી પેન ને ઓલી પેન બધા કંપનીઓની પેનો મળે છે બરાબર. પહેલાંના જમાનામાં તો આ લોકો એવા તાડપત્ર અને પછી પથ્થરોમાં, શિલાલેખોમાં એ રીતે લખાણ લખીને પોતાની જાળવણી રાખતા અને સાચવણી કરીને ઇતિહાસની માહિતીથી આપણને તારંગત કરાવતા હતા. તાડપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવીની માહિતી મળે છે. તો જુઓ બીજા પેજ ઉપર આવો, જો એમાં તમને અમુક ચિત્ર દેખાય છે બરાબર, જેમાં ભોજપત્ર અને તાડપત્ર દેખાય છે. જો આપણને જ્યાં બે ભોજપત્ર અને તાડપત્ર જે દેખાય છે ને બે, એ એમાં જો એ ભુજ વૃક્ષની જે છાલ હતી ને એમાંથી લખેલા છે બરાબર. પછી જો આપણને એક લખાણ પણ દેખાય છે તો એ પણ એ લખાણ ભોજપત્ર ઉપર લખાયેલું છે. તો આવી હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સચવાયેલી છે, તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો જોવા મળે છે. તો તેમાં કવિતાઓ, નાટકો, વાર્તાઓ, મહાકાવ્યો વગેરે ભોજપત્રો ઉપર આપણને મળી આવે છે. અને આ આપણે પોથી સ્વરૂપે વાપરીએ છીએ. તો આપણે આધુનિક જમાનામાં આપણને ધાર્મિક સ્થળો હોય તો એ જગ્યાએ આપણને આ પોથી સ્વરૂપે આ બધા ભોજપત્રો અને તાડપત્રો જોવા મળે છે. પછી એમાં એના ધાર્મિક રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ અને પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી મળે છે. હવે જો બીજો આવે છે અભિલેખો, શિલાઓ અને પથ્થર પર કોતેલા કે લખેલા લેખને અભિલેખ કહેવાય છે, અને આ અભિલેખમાંથી પણ આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. તો જો પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓએ તેમના રાજ્ય વિશે, એનું રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવેલી છે, જેથી કરી ભૂસાઈ જ ન શકે. બાકી બધામાં ભૂસે પણ આમાં અભિલેખોની અંદર પથ્થરમાં કોતરાયેલું હોય ને તો અક્ષરો ભૂસાતા નથી. ક્યારેક આપણે જો પહાડો ઉપર જતા હોય છે, કોઈ મોટો પર્વત હોય
તો ન્યાવા શિલાલેખો ઘણા પોતેલા હોય છે ને એમાં લખેલા હોય છે. આપણે ગુજરાતની અંદર જ જ્યાં જૂનાગઢ છે ને ત્યાં ગિરનાર તળેટી ઉપર અશોકનો શિલાલેખ આવેલો છે, ખૂબ જ જાણીતો અને પ્રખ્યાત છે. ક્યારેક તમે જાઓ તો તમે એની જરૂર મુલાકાત લેજો. હવે ત્રીજું આવે છે તાંબ્રપત્ર. તાંબાના પત્ર ઉપર પોતીને લખવામાં આવતું લખાણ એટલે તાંબ્રપત્ર. અનેક રાજાઓને પોતાના વહીવટતંત્ર અને દાનની માહિતી તાંબ્રપત્ર ઉપર કોતરાવવામાં આવતી. પહેલાંના જમાનાના રાજાઓ જુઓ, સંદેશો એક સેનાપતિ લઈ આવે અને તાંબાનું પત્ર હોય ને એમાં બધું લખાણ લખવામાં આવે. આપણે ઇતિહાસમાં એમાં ઘણા લેસનોમાં જોઈએ છીએ, ગુજરાતીના લેસનોમાં પણ જોઈએ છીએ, અને એમાં લખાણ લખેલું પછી સેનાપતિ આવીને એ લખાણ એમાં વાંચતો. તો ગુજરાતમાં તાંબ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવે છે, જેમાંથી રાજાના નામ, તેના ધર્મ, વહીવટતંત્ર, દાન ધર્મની વિગતો વગેરે આપણને જોવા મળે છે. અને આ તાંબ્રપત્રો કઈ જગ્યાએ સચવાયેલા છે? તો કે એક તો પાટણ, સિદ્ધપુર પાટણ આવ્યું ને ત્યાં હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી ઉત્તર ગુજરાતમાં, પછી અમદાવાદની એલઈડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોનોસી, નવરંગપુરા અધ્યયન સેન્ટરમાં છે, વગેરે જગ્યાએ આવા તાંબ્રપત્રો સચવાયેલા છે. અને પાછું બીજું આવે છે કે ઇતિહાસ જાણવા માટે સૌથી અગત્યનો હોય સાધનો, તો કે સિક્કા. આપણે જો જૂના જમાનાના સિક્કા આપણા દાદા દાદીઓ ઘણી જગ્યાએ સાચવેલા હોય છે, 100-100 સાલ વર્ષ પુરાના અમુક અમુક પોતાના દાદીઓને એવો સંગ્રહ કરવાનો શોખ હોય તો ઘણી જગ્યાએ એવા સિક્કાઓ સાચવીને રાખતા હોય છે. તો સિક્કા પર રાજાનું નામ, તેના ધર્મ, સંસ્કૃતિ અને એ કઈ તારીખે કયા વર્ષમાં કઈ સાલમાં એ લોકોએ કહ્યું હોય એ લોકોની માહિતી આપણે સિક્કાઓમાં જાણવા મળે છે. તો ભારતમાં ઈસવીસન 5મી સદીનામાં પંચમાર્ગના સિક્કા મળી આવ્યા છે, જે સૌથી જૂનામાં જૂના સિક્કા ગણાય છે. આમાં ગ્રીક રાજાઓ, મૌર્યકાળ, ગુપ્તયુગના અનેક સોના અને ચાંદીના સિક્કાઓ જે તે રાજ્યની ધાર્મિક, સામાજિક અને આર્થિક રાજ્યની માહિતી આપે છે. તો જો તમને બધાને સિક્કાઓ દેખાય છે પંચમાર્ગના, આ સૌથી જૂનામાં જૂના સિક્કા ગણાય છે. અને આ ધાતુઓના ટુકડાઓને છાપ ઉપસાવીને એને બીબામાં ઢાળીને અને દબાણ કરીને આ સિક્કાઓ બનાવવામાં આવે છે. આપણે કોઈ પણ મૂર્તિ બનાવવાની હોય તો એનો એક ગમે તે પિત્તળ કે તાંબુ કે એનો રસ જ હોય છે, પછી એનું બીબું હોય ને એમાં એ રસને ઢાળી દેવામાં આવે, એ ઢાળી અને પછી એમાંથી આવી અમૂલ્ય છાપ ઉપસાવવામાં આવે છે. હવે નીચે જુઓ છીએ કે ઇતિહાસના અભ્યાસીઓ, પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ. ઇતિહાસના અભ્યાસીઓ મોસ્ટ ઓફ શું હોય છે? પ્રવાસીઓ. જો વિદેશથી બધા અમુક અમુક પ્રવાસીઓ પ્રવાસ કરવા આવતા હોય છે તો આવા સ્થળોની મુલાકાત લઈને એનો ઇતિહાસ જાણી અને એ પોતાની રીતે પોતાના દેશની અંદર બધા એકબીજાને આ રીતે માહિતગાર કરતા હોય છે. તો ઇતિહાસ એટલે માનવ સમાજનો ભૂતકાળ જાણવા, આપણને પુરાતત્વ શાસ્ત્રીઓ અને તે રીતે સંશોધન કરીને એની માહિતી આપે છે. તો પ્રાચીન સ્થળો પર જ ઉત્ખનન કરીને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો અને ખોરાકના નમૂનાઓ, પછી મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેની માહિતી આપણને આપે છે. હવે પ્રાચીનકાળથી જ મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો અને ઘણા પ્રવાસીઓ બીજા દેશોમાં જઈને ત્યાંના જીવનની નોંધ પણ કરતા. તો આ જ રીતે આપણા ભારતની અંદર આવેલા ઘણા પ્રવાસીઓ છે, તો તેમાં એક છે કે મેગ્નેસ્થેનિસ, પ્લિની, ફાહિયાન, યુએન સ્વાંગ, આ મુસાફરોએ ખાસ ભાગ ભજવ્યો હતો. એણે આપણા ભારત દેશની મુલાકાત લઈ અને પછી પોતાના દેશમાં એ રીતે ઇતિહાસનો રચવાનું એને સમજાવ્યું હતું. જુઓ બાળકો, આપણે આપણા દેશના ઇતિહાસ જાણવા માટેની અને સંસ્કૃતિ જાણવા માટે જે મુસાફરો આવ્યા હતા ને, આપણે અગાઉ વાત કરીને એ જ રીતે, તો આ બધા પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનથી આપણે ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. આપણા ઇતિહાસમાં સૌથી વધુ જો સંશોધન આપણે કોઈ પણ વસ્તુ મળતી તો સિંધુ નદીના કિનારે સૌથી વધારે મળે છે. અને ભારતમાં આજથી 4500 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા. એ જ રીતે ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલાં પણ ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો. તેને કારણે, કારણ કે ગંગા નદીની આસપાસના જે વિસ્તારો છે ને એ એકદમ લીલાછમ અને વૃક્ષોનું વધારે, ત્યાં જંગલો વિસ્તાર વધારે હોવાથી ત્યાં આપણને કાચો માલ છે ને બધા શહેરોમાં પૂરતો જથ્થામાં મળી રહેતો હતો. એટલે ત્યાં મોટા મોટા શહેરો અને ઉદ્યોગોનો વિકાસ ખૂબ જ થયો હતો. તો આ બધા સાધનોથી તે સમયના માનવજીવના રીતરિવાજો, ખોરાક, પોશાક અને ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી આપણને મળે છે. ત્યાંથી, તો કે સિંધુ નદી અને ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાંથી. તો ભારતના આવા અનેક શહેરો અને ગામડાઓ શોધી તેમણે આપણને કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની માહિતી આપી છે. તો આ જ રીતે ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા આપણા મહત્ત્વના વિદ્વાનો છે. અને આ વિદ્વાનો સૌથી મહત્ત્વના કહે છે એને કારણે કે આપણા ઇતિહાસ અને આપણા જે ભૂતકાળની અંદર જે બધા બધી પ્રસંગો અને ઘટનાઓ બની છે એનું આપણનું
વર્ણન ખૂબ જ સારી રીતે કરે છે. તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ પણ કરે છે, સંશોધન કરે છે, હસ્તપ્રતો, દસ્તાવેજો, અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરે છે અને પછી તેનું યોગ્ય રીતે આલેખન કરી પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત રાખે છે, જેથી આપણી પેઢી દર પેઢીને પણ જાણ થાય કે આપણા અગાઉના ઇતિહાસમાં ક્યાં ક્યાં બનાવો બની ગયા, કઈ કઈ ઘટનાઓ બની. હજારો વર્ષો પહેલાં ઇતિહાસની જાણકારી આપણે આ પુરાતત્વશાસ્ત્રીઓ આપે છે. આ રીતે આપણે પેઢી દર પેઢી આની જાણકારી મળે છે. હવે આવે છે ટોપિક, જો ભૂમિનું નામ, ભૂમિ અને જમીન. આપણે આપણા દેશને બે નામોથી ઓળખીએ છીએ, એ તો તમને બધાને ખબર છે ને કે આપણે ક્યારેક ઇન્ડિયા પણ બોલીએ છીએ અને ભારત પણ બોલીએ છીએ. તો જ્યાં ઇન્ડિયા શબ્દ છે ને, ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે, જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા, બરાબર. એને લીધે આપણા ઇન્ડિયાનું નામ આ રીતે પડ્યું છે. તેઓ આજથી 2500 વર્ષ પહેલાં તે પ્રદેશના સંપર્કમાં આવ્યા અને ઈરાનીઓ સિંધુ નદીને હિન્દોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા હતા. સૌ સૌની અલગ અલગ ભાષા પ્રમાણે એ લોકોએ નામ આપ્યા. ઈરાનીઓ શું કહેતા તો કે હિન્દોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા. તેઓ આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા ભારત એવું નામ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે છે. ઋગ્વેદ તો તમે ઓળખો છો ને, ઋગ્વેદને આપણે કેટલા વેદો છે, કુલ 4, બરાબર. તો એ વેદો એમાં એ વેદોમાં આપણે એક ઋગ્વેદ પણ આવેલો છે. તો ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો અને તેમના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે. અને આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતિની આરંભિક કૃતિ ઋગ્વેદમાં પણ આપણને જાણવા મળે છે. ભારત વિશેની જાણકારી કઈ રીતે થયું એ રીતેની જાણકારી આપણે ઋગ્વેદમાં જોવા મળે છે, બરાબર. હવે એની સાલવારી પ્રમાણે આપણે ઇતિહાસનું જાણવું ખૂબ જ મહત્વ છે. તો ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્વ છે. ઘટનાઓ સમય અને સ્થાનની સાથે લખી શકાય છે અને આપણે સમયને તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળીને સમજી શકીએ છીએ. આપણે ખાલી તારીખ જ હોય તો એ રીતે આપણે જો કોઈ કામને સમજી ન શકીએ. એની તારીખ પણ હોવી જોઈએ, એનો માસ યાની કે મહિનો પણ હોવો જોઈએ અને ક્યાં વર્ષ સાથે સંકળાયેલું છે એ પણ આપણે જાણવું જરૂરી હોય છે. જેમ કે 20 જુલાઈ 2018 શુક્રવાર, તો આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મની સાથે સંકળાયેલું હોય છે. તો એ જ રીતે ઈસુ ખ્રિસ્તના ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયાના કાળગણના સાથે ગણવામાં આવે છે અને એટલે આપણે એને ઈસવીસન એમ કહીએ છીએ. તો જુઓ, એ પછીના વર્ષોને એમ કહેવાય છે કે દાખલા તરીકે 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. એનો જન્મ થયો ને એ પછીના જે વર્ષ આવે ને 2000, એને 2000 વર્ષ તરીકે ઓળખાવીએ છીએ. તો એ જ રીતે ઈસવીસન પૂર્વે એટલે કે પછીનું, એટલે ઈસુ ખ્રિસ્ત જન્મના પહેલાંના ઉદાહરણ તરીકે આપણે એને પૂર્વ 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના 2000 વર્ષ એને ગોઠવીએ છીએ. તો જો આપણે નીચે આપેલા સાલવારીની ટકાવારી ઓલા આપેલી છે સાલનો આપણને આલેખ, એની ઉપરથી આપણને ખબર પડી જાય કે ઈસવીસન પૂર્વ કોને કહેવાય અને ઈસવીસનનું પછીનું અને આગળનું કોને કહી શકાય. તો BCE અને AD દ્વારા આપણે સમજીએ કે જો સૌથી પહેલાં 5મી, 4થી, 3જી, 2જી અને 1લી સદી આપણે આપણે એ તે પાછું બીજી રીતે ઉલટાણ કહીએ તો 1લી, 2જી, 3જી, 4થી અને 5મી સદી. તો આ આલેખ ઉપરથી આપણે આ ઈસવીસન વિશેની સાલને સમજી શકીએ. તો ઇતિહાસમાં ઈસવીસન પૂર્વે અને ઈસવીસનને સમજાવતી સમયરેખા પણ આપેલી છે. તો ઘણીવાર સાલવારીને આપણે એડીને બદલે સી અને BCને બદલે BC તરીકે લખીએ છીએ. તો સી એટલે કોમન એરિયા, એટલે કે સામાન્ય અને સાધારણ યુગ, અને જ્યારે BC એટલે કે બિફોર કોમન એરિયા, એટલે કે સામાન્ય કે સાધારણ યુગનું પૂર્વેનું. તો ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણે ભારતમાં પણ આ જ સાલવારીનો પ્રયોગ કરીએ છીએ. આપણે ઈસવીસન જો પ્રયોગ કરીએ છીએ, બરાબર. અને આ જ સાલવારી આપણે વધારે પડતે આપણા ભારતમાં આ રીતે સાલવારીનો પ્રયોગ કરી અને એનો ઉપયોગ કરીએ છીએ. તો ઘણીવાર BP એટલે કે બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ ઉપયોગ થાય છે. હવે એ તો તમને બધાને સમજાય ને બાળકો કે આ રીતે શિલાલેખ, ભોજપત્ર, તાળપત્રો, અભિલેખો એ આપણા ઇતિહાસકારોએ એના આધારે આપણા અગાઉના ભૂતકાળની માહિતીનો આપણને અભ્યાસ કરાવ્યો અને ઇતિહાસ જાણવાના અન્ય સ્ત્રોતોમાં આપણને પ્રવાસી વર્ષોની માહિતી પણ આપણને એમાં જોવા મળે છે. હવે જુઓ, એના ઉપરથી જ આપણે સ્વાધ્યાયના અમુક પ્રશ્નો, પછી વિકલ્પો, પછી જોડકા કે ગમે તે હોય એ રીતે આપણે શોધી શકીએ. તો તમને બધાને પાઠ સમજાઈ જ ગયો હશે. તો જો આપણે એમાં વિકલ્પ તરીકે જોઈએ
તો પ્રાચીન સમયમાં માનવી સેના પર લખાણ કરતો. તમને પાઠ સમજ ગયો કે પ્રાચીન એટલે કે પહેલાના જમાનાના માણસો સેના ઉપર લખાણ કરતો હતો. આપણને ખબર જ છે કે તે ભૂજ વૃક્ષની આંતરછાલ ઉપર લખાણ કરતો હતો, બરોબર. હવે નીચેનો બીજો છે વિકલ્પ કે પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત કયો નથી. જો સરખી રીતે જોજો બાળકો કે નીચેનો કયો પ્રાચીન ઇતિહાસ જાણવાનો સ્ત્રોત નથી, તો અભિલેખો પ્રાચીન ઇતિહાસ આવે, તામ્રપત્ર આવે, ભોજપત્ર આવે, કયો સ્ત્રોત ન આવે, તો કે વાહનો. સાચો જવાબ શું આવશે? વાહનો. હવે નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? જો લાંબા સમય સુધી ટકી રહે તો કયો લખાણ આવે? તો કે અભિલેખો, બરોબર. કાગળ પરના લખાણ ક્યારેક ઘૂસાઈ જતા હોય છે, ક્યારેક ફાટી જતા હોય છે, બરોબર. કાપડ પરના વિખાઈ જતા હોય છે, વૃક્ષ પરના લખેલા ક્યારેક વૃક્ષોના પાંદડા ફરી પડે, ક્યારેક સડી જાય તો એ પણ ન થાય. અભિલેખો લાંબા સમય સુધી ટકી રહે છે. હવે ટૂંકમાં આવતા હતા કે બીસીનો અર્થ સમજાવો. તો તમને અગાઉનો જે સમયરેખા જે ઈસવીસનની દેખાય એ પ્રમાણે બીસીનો અર્થ થાય છે ઈસવીસન પૂર્વેનો સમયગાળો. પછી એ પ્રમાણે બીજો પ્રશ્ન છે કે એડીનો અર્થ સમજાવો, તો ઈસવીસન પછીનો સમયગાળો. અને બીસી એટલે કે સામાન્ય કે સાધારણ યુગ પૂર્વનો. આપણે જો આગળ સમજાયું ને બીસી ને સી એનો અર્થ એ રીતે. તો હવે ચોથો પ્રશ્ન છે કે ભારતના સૌથી જૂના સિક્કા ક્યાં છે? તો આપણે આગળ કહ્યું કે અભિલેખો શિલાલેખો એ બધા ઇતિહાસના સ્ત્રોતો હતા. તો ભારતના સૌથી જૂના સિક્કા ક્યાં છે? તો કે પંચમાર્ક સિક્કાઓ. આપણે અગાઉ તેની છાપ પણ મેં તમને હમણાં પાઠ સંચયમાં બતાવેલી છે. હવે પાંચમો છે કે ઇતિહાસ જાણવાના સ્ત્રોત ક્યાં ક્યાં છે? તો એ પણ તમને અમે આગળ સમજાવ્યું કે ઇતિહાસ જાણવાના મુખ્ય સ્ત્રોતો આપણે સૌથી પહેલાં બીજા પેજમાં જોઈએ ને, અભિલેખો, ભોજપત્રો, તામ્રપત્રો અને સિક્કાઓ, આ આપણા ઇતિહાસ જાણવાના મુખ્ય સ્ત્રોતો છે. તો એ જ રીતે પ્રશ્ન નંબર 3માં આપણે જો જોડકા આપેલા છે અમુક વિગતો સાથે જોડાયેલા, તો એ પણ આપણે પાઠ સમજાવીમાં તમને બધાને ખબર હશે. તો સૌથી પહેલાં અભિલેખ આવે. તો અભિલેખ શેમાંથી કોતાયેલું હોય? તો કે પથ્થર કે ધાતુ પર કોતાયેલું લખાણ. તો અભિલેખની સામે બધા એ કરશો. પછી બીજો આવે છે ભોજપત્ર. તો ભોજપત્ર નામ આવે એટલે આપણને ખબર જ પડે કે ભુર્જ નામના વૃક્ષની છાલ, તો એની સામે તમે જોઈન્ટ કરજો. પછી આવે છે તાંબ્રપત્ર. તો તાંબ્રપત્ર આવે એટલે ખબર જ પડે કે તાંબાનું પત્ર જ હોય. તો ડી સામે જોઈન્ટ કરજો બધાએ કે તાંબાના પત્ર ઉપર કોતાયેલું લખાણ. હવે બીસી એટલે તમને ખબર છે કે બીસીનો અર્થ એટલે કે ઈસવીસન પૂર્વે, અને એડી એટલે ઈસવીસન પછીનું એટલે ઈસવીસનની માપેલું છે. તો સમજાઈ ગયું બાળકો તમને બધાને કે ઇતિહાસ જાણવાના સ્ત્રોત આપણને કઈ કઈ રીતે ઇતિહાસ જાણી શકીએ, ક્યાં ક્યાં માધ્યમો દ્વારા આપણે ઇતિહાસને જાણી શકીએ, એના સ્ત્રોત વિશેની બધી વાત કહી. તો તમને બધાને બાળકો સમજાઈ ગયું હશે, બરોબર. થેન્ક યુ બાળકો.